મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ફેસબુક પર સાત મિનિટનો વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે ભ્રષ્ટાચારને નાથવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવા અને સિસ્ટમમાં સુધારો કરવા ખુલ્લો જંગ માંડ્યો હોવાનો હુંકારો કર્યો છે આ મુખ્યમંત્રી સરકારી તંત્રમાં વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર મામલે અડધી પિચ આવીને રમી રહ્યા છે મિત્રો વર્ષોથી દેશમાં ગરીબી દૂર થવી જોઈએ બેકારી દૂર થવી જોઈએ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ વાતો ખૂબ થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને વાત કરી હતી કે હું ખાતો નથી ખાવા દેતો પણ નથી ભ્રષ્ટાચાર સામે ખુલ્લો જંગ અને એની લડાઈ એની શરૂઆત થઈ આપણે પણ એ રસ્તે જ ચાલ્યા અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવે ભ્રષ્ટ અધિકારીઓ એના ઉપર પગલાં લેવાય અથવા તો સિસ્ટમમાં સુધારો કરીને એને નિયંત્રિત કહેવાય આ માટે રાજ્ય સરકારે ખુલ્લો જંગ માંડ્યો છે સરકાર કટિબદ્ધ છે અને મેં અગાઉ કીધું છે એમ કે મારી સરકાર ચાર પાયા પર ચાલે એક પાયો ટ્રાન્સપરન્સી છે પારદર્શકતા કોઈ વ્યક્તિગત એજન્ડા નથી અમારા ઈમાનદારીથી પ્રામાણિકતાથી કામ કરીએ છીએ અને વ્યવસ્થામાં સુધાર લાવવા પ્રયત્ન કરીએ છીએ એના થોડાક દાખલા આપવા માંગુ છું સૌથી પ્રથમ આપણે એન્ટી કરપ્શનને ખૂબ મજબૂત બનાવ્યું છે એક મોટી ટીમ પણ બનાવી છે અને સીબીઆઈની જેમ લીગલ એડવાઇઝર પણ આપ્યા છે એની ટ્રેપ અને ની દરોડા એનો પણ વ્યાપ રહ્યો છે ઘણા વિરોધીઓ ટીકા કરે છે કે આટલા બધા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારીઓ પકડાણા ગુજરાતમાં ભ્રષ્ટાચાર વહેધો છે અરે ભાઈ ભ્રષ્ટાચારીઓને પકડીને ભ્રષ્ટાચારને નાથવાનો પ્રયત્નો છે ભ્રષ્ટાચારીઓને ન પકડવા અને બધું ચલાવવું એવા અમે કાયર નથી અને અમે અમારો નિર્ણય છે કે આ ભ્રષ્ટાચાર રોકવો હશે તો કડકમાં કડક વ્યવસ્થાઓ બનાવવી પડશે બીજી વાત ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સિસ્ટમને સુધારવાના પ્રયત્નો કર્યા છે તમને બધાને ખબર છે કે આપણે સૌથી પ્રથમ મહેસૂલમાં ઓનલાઈન આખી વ્યવસ્થા ઊભી કરી જે એનેમાં ખુલ્લા ભ્રષ્ટાચાર હતા બિન ખેતી કરાવવામાં જિલ્લા પંચાયતમાં શું ચાલતું હતું તમને મને ખબર છે વાર દીડ ભાવ હતો ખુલ્લો ભ્રષ્ટાચાર હતો આપણે એ પાવર ખેંચી લીધા અને અહીંયા બધું કલેક્ટરમાં ઓનલાઈન કર્યું અને હવે સિસ્ટમ એ કરી છે કે એને સીધા જિલ્લામાં એને અરજી ન જાય ઓનલાઈન ગાંધીનગરમાં આખો સેલ ઊભો કર્યો ને આઠ અધિકારીને મેં સ્પેર કર્યા છે અધિકારીને ખબર નથી કોડિંગ સિસ્ટમ લાગુ પડી ગઈ છે કે આ કોની અરજી આવી અરજદારને ખબર નથી કે કયા અધિકારી પાસે મારી અરજી ગઈ અને પછી એને ચેનલાઇઝ કરી છે પ્રીમિયમ નક્કી કરવું ઓનલાઈન વારસાઈ નક્કી કરવી ઓનલાઈન સાત બારમાં નામો ચડાવવા ઓનલાઈન આખી મહેસૂલની પ્રક્રિયાને આપણે ઓનલાઈન કરી અને એમાં આપણે સુધારા કરી રહ્યા છે હજી પણ કંઈક નાની મોટી ફરિયાદો હશે પણ એક સિસ્ટમ ચાલુ થઈ છે આ જ રીતે છ મહિને એમાં સુધારા થઈને આપણે અને સંપૂર્ણ ટ્રાન્સપરન્સી સાથે આગળ વધારી રહ્યા છે એવી જ રીતે નકશા પાસ કરાવવા મારા થાકી જાય કામ પતે નહીં વચેટિયાઓ સક્રિય બને એને રોકવા માટે પણ ઓનલાઈન નકશા લો રાઇસ બિલ્ડિંગ સુધીના તમામ નકશાઓ ઓનલાઈન વ્યવસ્થા આપણે કરી અને સીધી અરજી કરો સીધી તમને પરમિશન મળે ધીરે ધીરે ફેસલેસ વ્યવસ્થા કરવી છે કોઈને કોઈના મોઢા જોવાની જરૂર ન પડે અને મિકેનિઝમ ટેકનોલોજીથી જ સીધી એની મંજૂરીઓ મળે તમને બધાને ખબર છે કે ખનીજ પછી રેતીના લીઝ હોય કે પછી પથ્થરની લીઝ હોય લિગનાઇટની લીઝ હોય કે પછી ગમે તે ધાતુની લીઝ હોય આપણે તમામ ઓનલાઈન ટેન્ડરિંગ કર્યું છે ડ્રોનથી સર્વે કરીને ડ્રોનથી આપણે જ્યાં ખનીજ ચોરી થતી હોય છે ને પકડીએ છીએ અને હવે બધા ટેન્ડરો બધી લીઝ એ ઓનલાઈન વ્યવસ્થા કરીને આપણે ફાળવીએ છીએ ટ્રાન્સપરન્સી અને બહુ મોટું કામ ગુજરાતે એમાં કર્યું છે આઈટીઓમાં ચેકપોસ્ટ ઉપર શું ચાલતું હતું તમને મને ખબર છે આપણે ચેકપોસ્ટ એબોલિશ કરી નાખી કાઢી જ નાખી લોકો એમ કહેતા હતા તમારી આવક ઘટી જશે પરંતુ ભ્રષ્ટાચારીઓની આવક બંધ થઈ ગઈ અને આપણી આવકમાં એકવીસ ટકા વધારો થયો લોકોને ભ્રષ્ટાચાર ગમતો નથી લોકો સિમ્પલી કામ કરવા તૈયાર છે વ્યવસ્થામાં બદલ જોઈએ વ્યથા નહીં વ્યવસ્થા એ સરકારનો મંત્ર છે અને એ વ્યથાઓમાંથી વ્યવસ્થાઓનું નિર્માણ કરી રહ્યા છીએ આપણે આપણે બધાને ખબર છે કે શિક્ષકો અને બાળકોની હાજરીની બધું લોલોમ લોલ ચાલતું હતું હવે ઓનલાઈન વ્યવસ્થા કરી અને હાજરીમાં મોટો વ્યાપક વધારો થયો છે શિક્ષણની ગુણવત્તા પણ સુધરી છે આ રીતે આપણે દરેક ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની માફી અને એમાં એમને સબસિડી એને પણ ઓનલાઈન દરેક યોજના ડીબીટી કોઈ રોકડા રૂપિયા નહીં ડાયરેક્ટ બેંક ટ્રાન્ઝેક્શન વચમાં વચેટ્યા કોઈ નહીં સીધા પૈસા લાભાર્થીના ખાતામાં જાય હમણાં ખેડૂતોનું પેકેજ જાહેર કર્યું ત્રણ હજાર આઠસો કરોડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશનના આભાર ઉપર ઓનલાઈન સીધા ખાતામાં પૈસા આખી વ્યવસ્થા ટ્રાન્સપરન્સી આખી વ્યવસ્થાઓ બનાવીને આપણે ભ્રષ્ટાચારની સામે લડાઈ લડી રહ્યા છીએ હજુ પણ વ્યાપક સુધારા લાવી રહ્યા છે સીએમ ડેસબોર્ડમાં થી વધુ ઇન્ડિકેટરો નાખી અને સીધો હું મોનિટર કરી રહ્યો છું ઝડપી લોકોને લાભ મળે ઝડપથી બધી આપણી વહીવટ ચાલે ટ્રાન્સપરન્સી ચાલે અને એમાં આપણે વ્યાપક પરિવર્તન કરી રહ્યા છીએ મારી અપેક્ષા છે કે લોકો સાથ અને સહકાર આપે અને એક એવી સુંદર વ્યવસ્થાઓ બનાવીએ કે લોકોને લાગે કે ભાઈ હવે હું મારે બધી પરેશાની દૂર થઈ ગઈ છે અને મારા કામ ઝડપી ચાલી રહ્યા છે એ વહીવટની વ્યવસ્થા આપણે ગુજરાતમાં નિર્માણ કરવી છે